नमस्कार मित्रों, मित्रों अत्यारे सौथी मोटा अने अगत्यना समाचार सामे आवी रह्या छे। सनी देओल ने बैंक द्वारा 56 करोड़ रुपया अने व्याजनी रिकवरी नोटिस आपवामां आवी छे। रकम न चुकवाने कारणे जुहूमां सनी विलाना वेचाण माटे बैंक ऑफ बड़ौदा द्वारा नोटिस जारी करवामां आवी छे। नोंधनीय छे कि 11 ऑगस्टे रिलीज थयेली तेमनी फिल्म गदर 2 बॉक्स ऑफिस पर कमाणीना मामले घणा रेकॉर्ड टोफी नाख्या छे। આવી સ્થિતિમાં તેમની સામે કરોડોની લેણી રકમ ન ચૂકવવાનો આરોપ ખૂબ જ આશ્ચર્યજનક છે। અભિનેતાની આ ફિલ્મે 9 દિવસમાં બોક્સ ઓફિસ ઉપર 300 કરોડથી વધુની કમાણી કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેટલાક નિષ્ણાતોએ પણ 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ, કડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસા, જ્યારે દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની વકી હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે। જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોએ મિશન મૂનને લઈને એક મોટું બહાર અપડેટ બહાર પાડ્યું છે। ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 23 ઓગસ્ટે સાંજે 6:04 ચંદ્રની સપાટી પર ઉતરશે। ઈસરોનું કહેવું છે કે લેન્ડરમાં 4 મુખ્ય થ્રસ્ટર્સ છે જે તેને ચંદ્રની સપાટી પર ઉતારવામાં પૂરી મદદ કરશે। અન્ય સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવશે। લેન્ડિંગ પછી 6 પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર ઉપર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડને 2000 રૂપિયાના દંડનું કહીને 200 રૂપિયામાં સેટિંગ કર્યું હતું, તેઓ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે। રાજ્યમાં ટ્રાફિક વોર્ડનના ઉઘરાણાના વિડીયો દિવસેને દિવસે વધુ વાયરલ થઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરે ટ્રાફિક વોર્ડન પર ઉઘરાણા કરવા પર રોક લગાવી તાત્કાલિક જરૂરિયાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર જોરદાર અકસ્માત સર્જાયો છે। ગંગનાની નજીક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી। બસ ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓના મોત નિપજ્યા છે, તેમજ 22થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે બસમાં 33 જેટલા મુસાફરો સવાર હતા। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી। બસમાં 33 ભક્તો હતા। આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે, સાથે જ 20ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે। શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણ અધિકારીઓને માહિતગાર કર્યા અને એક ઓડિયો ક્લિપ જાહેર કરી શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે। શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરીને માહિતી એકત્ર કરવા સૂચના આપી છે। અમદાવાદ જિલ્લાના 10,000 ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને પાછા લાવવા આદેશ કરાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કોંગ્રેસે આક્ષેપ પણ લગાવ્યા છે કે ગુજરાતમાં શિક્ષણ કથળ્યું છે। કોંગ્રેસ નેતા હેમંત રાવલે ડ્રોપ આઉટ રેશિયો પર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતમાં ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓનો સાચો આંકડો 1 લાખથી વધુ છે, તેમજ સરકાર શાળા પ્રવેશોત્સવના નામે માત્ર તાઇફા કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આણંદના તત્કાલીન કલેક્ટર DS ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મૂકવાને લઈને 3 લોકોની ધરપકડ કરાઈ છે, જોકે પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે। કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાતા કેતકી વ્યાસના ઈરાદા પર કલેક્ટર DS ગઢવીએ પાણી ફેરવી દેતા 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર હંમેશા જહેમતશીલ રહે છે,
जेना भागरूपे ताजेतरमां ज सस्ता दरे टामेटा उपलब्ध कराव्या बाद हवे सरकार डूंगळी पर लोकोने सस्तामां मळे ते माटे प्रयास करी रही छे, जे अंतर्गत लोकोने 25 रूपया प्रति किलोना भावे डूंगळी आपवामां आवशे। 21 ऑगस्ट एटले के आजे सोमवारथी राहत भावे डूंगळीनुं वेचाण शुरू करी देवामां आवशे। आ वेचाण सहकारी एजेंसी नेशनल कोऑपरेटिव कंज्यूमर्स फेडरेशन ऑफ इंडिया लिमिटेड द्वारा करवामां आवनार छे। तो चलो मित्रों, फरीथी देश अने दुनियाना सुपर फास्ट समाचार लईने मळता रहीशुं। परंतु जो वीडियो सारी लागी होय तो वीडियो ने लाइक करवानुं, शेर करवानुं भूलता नहीं, अने हजु पण चेनल पर नवा होय तो चेनल सब्सक्राइब करी बेल आइकॉन दबावानुं भूलता नहीं, जेथी तमने देश अने दुनियाना ताजा समाचार मळता रहे। तो चलो मित्रों, फरीथी लेटेस्ट इन्फॉर्मेशन साथे मळता रहीशुं। त्यां सुधी अमने रजा आपशो। नमस्ते।